મસ્કત ગુજરાતી સમાજ આપ સર્વેનું ક્રિસ્ટલ સ્વીટ્સમાં હાર્દિક સ્વાગત કરે છે. અ વેરી વોર્મ વેલકમ ટુ ઓલ ઓફ યુ હિયર ટુડે એટ ક્રિસ્ટલ હોટલ સ્વીટ્સ. આજે ખૂબ જ ખાસ સંધ્યા છે. આપ સૌ જાણો છો કે અખાતનો દેશ એટલે ગલ્ફ રીજન સુકા રણ તરીકે ફેમસ હોય છે. કદાચ સાઈરામભાઈ, ગલ્ફનો જે પ્રદેશ છે એ સુકા રણ જેવું લોકોને ત્યાં બેઠા બેઠા માન્યતા હોય છે કે અહીંયા ખૂબ સુકું પ્રદેશ, સુકો રણ હશે, કોઈ ઝાડી ઝાંખરા નહીં હોય, ડેઝર્ટ હશે. તમે કદાચ આવીને તમારી માન્યતા બદલાઈ હોય કે અહીંયા પણ ખૂબ જ ગ્રીનરી છે, સરસ મજાના વૃક્ષો છે, ફૂલો છે, લીમડાના ઝાડ છે, ઘણું બધું છે. પણ છતાં પણ એક દ્રષ્ટિથી અમે અહીંયા સુકો પ્રદેશ છે કે એ એટલા માટે કે અમારા દિલમાં ગુજરાતી સાહિત્યનું અને તમારા જેવા આર્ટિસ્ટ ક્યારેક ક્યારેક આવે ત્યારે જે અમી છાંટણા થાય એ ક્યારેક જ અમારા નસીબમાં સાંપડે છે. એટલે ત્યાં સુધીમાં, જ્યાં સુધીમાં તમારા જેવું કોઈ વાદળ વરસાદ લઈને ન આવે ત્યાં સુધી અમે લોકો સુકા પ્રદેશની જેમ અમારું દિલ હોય છે. અને તમારા જેવા વાદળા જ્યારે આવીને અમારા પર વરસે છે, જ્યારે સાહિત્યનો વરસાદ કરે છે, ત્યારે કૂંપળો ઉગે છે. અને એ ઉગતી કૂંપળોમાં આટલા વર્ષોમાં તમે જોશો કે અમારા મસ્કતને અમે ગ્રીન કરી નાખ્યું છે. માદરે વતનથી હજારો માઇલ દૂર અમે અહીં બેસીને ગુજરાતી ભાષાની શક્ય એટલી સેવા કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો સાઈરામભાઈ, તમને એક આછો પરિચય આપો કે ગુજરાતી ભાષા અહીંના બાળકો લખી વાંચી જાણે છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોવા છતાં પણ મસ્કત ગુજરાતી સમાજ જે સંસ્થા અહીંયા છેલ્લા 35 વર્ષથી અસ્તિત્વમાં છે અને આપ સૌના આશીર્વાદથી, વડીલોના આશીર્વાદથી અને સ્પોન્સરોના આશીર્વાદથી ફૂલી ફાલીને આજે જે મકામ પર પહોંચી છે, તો એમાં અમે લોકો નિઃશુલ્ક ફ્રી ગુજરાતી ક્લાસીસ ચલાવીએ છીએ. દરેક વેકેશનમાં અમારા લેડીઝ વિંગ તરફથી આ સરસ પ્રયત્ન થાય છે. એક પણ પૈસો ફી લીધા વગર ગુજરાતી લખતા વાંચતા શીખવાડીએ છીએ. ઓડિયન્સમાં ભાઈ બહેનોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લે જેથી આ અમી ભરેલી વાદળી જે આપણે છેક ગુજરાતથી અહીં સુધી આવી છે એના વરસાદના ટીપા આપણે માણી શકીએ. તો એવી રીતે ગુજરાતી ક્લાસીસ અમે ચલાવીએ છીએ. એન્ડ આઈ ઓલ્સો એક્સટેન્ડ માય વોર્મ વેલકમ ટુ મિસ્ટર મુર્તુઝા બોરિયાવાલા. થેન્ક યુ. આપણે આજનો કાર્યક્રમ શરૂ કરીએ એ પહેલાં આ હું વિનંતી કરીશ કે આપ આજના ચીફ ગેસ્ટ શ્રી સી એમ સરદારને એક પુષ્પગુચ્છ દ્વારા વ્રજ આશર સ્વાગત કરશે. અને આઈ વુડ રિક્વેસ્ટ પ્રિયંકા ગગવાણી ટુ વેલકમ શબ્બીરભાઈ બોરિયાવાલા. સીએમ સરદાર સાહેબ, તમે પણ ગુજરાતી સારી રીતે બોલો છો અને સમજો છો તો હું ગુજરાતીમાં જ તમારું સ્વાગત કરીશ. સીએમ સરદાર ઇઝ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન સોશિયલ ક્લબ મસ્કત. વી રિયલી વેલકમ યુ. તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને શબ્બીરભાઈ બોરિયાવાલા ઇઝ ધ ચેરમેન ઓફ નોર્થ ઓશિયન એન્ટરપ્રાઇઝીસ એન્ડ ક્રિસ્ટલ હોટલ સ્વીટ્સ. તો આપ સૌનું હાર્દિક સ્વાગત ગુજરાતી સમાજ તરફથી છે. સાઈરામભાઈ દવે વિશે એક ખૂબ જ સંક્ષેપમાં કહેવું, કારણ કે એમને કોઈ ઓળખાણની જરૂર નથી. અહીંયા પધારેલ સર્વે ભાઈ બહેનો એમને સારી રીતે ઓળખે છે, એમને એમના કરતાં પણ એમની કલાને ખૂબ જ સારી રીતે ઓળખે છે. વ્યવસાય શિક્ષક, જાતે બ્રાહ્મણ અને ડાયરાના પ્રખ્યાત કલાકાર, જેમને 2007માં ગુજરાત સરકાર તરફથી એક સ્પેશિયલ એવોર્ડ મળ્યો હતો. 80 કલાકારોમાં સૌથી નાની વયના કલાકાર સાઈરામ દવેને એ વર્ષે ગુજરાત સરકાર તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ભાઈઓ અને બહેનો, એમની એક ખાસિયત છે કે પોતાની કૃતિઓમાં ખૂબ જ સિફતથી દેશભક્તિને આવરી લે છે. આજે આવી પ્રખર દેશદાજ કોઈ કલાકારના હૃદયમાં હોય અને એ બધા પોતાની કૃતિમાં આવરી લેતા હોય એવા ખૂબ જ જૂજ કલાકારો છે.
કલાકારો તો ઘણા છે, કમર્શિયલી તો ઘણા પરફોર્મ કરે છે કે પોતાનું પેટ રડવા માટે કે ગમે તે રીતે પણ પોતાનું નામ કમાવવા માટે કરે છે, પણ દરેકે દરેક કૃતિમાં દેશદાઝનું અનુભવ કરાવે, એની પ્રતીતિ કરાવે અને દેશભક્તિને આવરી લે એવા કલાકારો ખૂબ જ ઓછા હોય છે. તો એવા શ્રી સાંઈરામ દવેને મસ્કત ગુજરાતી તરફથી, સમાજ તરફથી પ્રણામ અને ખૂબ ખૂબ સ્વાગત. આ કાર્યક્રમના વિશે અને સાંઈરામ દવે આપણી પાસે આવ્યા છે તો એક એક પ્રયાસ કરું છું કે જો ડાયરો માણવા ભેગા થયા છીએ તો આપણે અમારી આ છેલ્લી 6 મહિનાની એક યાત્રા તમને સંભળાવું છું ખૂબ જ સંક્ષેપમાં. 50-50 ડિગ્રી ટેમ્પરેચરવાળી ઉનાળાની કાળઝાળ ગરમીમાં માણસ તો શું, પશુની પણ ચામડી બળી જતી હોય, એમાંથી વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક ફેલાતી જાય, પારો હેઠો ઉતરીને 25-24 ડિગ્રીની આસપાસ લઈને હાશકારો લે. બીજી બાજુ નવા વર્ષની ઉજવણીમાં ઘોંઘાટિયું મ્યુઝિક, વિદેશી કલ્ચરવાળા ડીજેના મશીન પર ધડામ ધડામ કરતા ઢંગધડા વગરના ગીતો પર આજના યુવાનો આડેધડ નાચતા હોય ત્યારે મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને નરસિંહ મહેતા જેવા બિરલાઓની માતૃભૂમિ અને ટાટા બિરલા અને અંબાણીથી પણ સમૃદ્ધ એવા ગુજરાત, જેમાં કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રના મન સાથે ધરતી નાતી નાચી ઉઠે એવા લોકસાહિત્યના ડાયરા સાંભળવા રૂદિયું તરસતું હોય, એવા લોકસાહિત્યના ડાયરા સાંભળવા રૂદિયું તરસતું હોય ત્યારે આપણને સૌને થાય કે શું કરવું હવે, શું કરવું હવે. તો તમને સુપ્રત કરું છું શ્રી સાંઈરામ દવે. હલો, મસ્કત ગુજરાતી સમાજ દ્વારા સરસ મજાની આ ક્રિસ્ટલ હોટલના સરસ મજાના ઓડિટોરિયમમાં આ બધાનું પૂરા ગુજરાતી પૂર્વક સ્વાગત કરું છું. જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાઓ. આમાં ગોઠવાઈ જવાની મજા છે, ઘણા 60-60 વર્ષ સુધી નથી ગોઠવાતા. થોડી ઘણી તાલીઓ માટે ધન્યવાદ. હજી મને લાગે છે ધીમે 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 બધા આવ્યા જ કરે છે, એટલે મેં તો ચંદ્રકાંતભાઈ પાસે બોલાવીને પૂછ્યું, મેં બધાને જુદા જુદા ટાઈમ નથી આપ્યા ને, કોકને 8 નો, કોકને 8:30 નો, કોક વળી 12 વાગે હામો ન ચડે, એટલે પતી ગયું, એટલે આમાં અમારો પાળીયો થાય. પણ આ બધાને હસાવવા છે હાસ્યરસની સાથે લોકસંગીતની, લોકસાહિત્યની એક નાનકડી સફર તમને કરાવી છે. અહીં બેઠા બેઠા વિદેશની ધરતી ઉપર તમને દેશની યાદ અપાવી છે, વાતો અને ગીતોનો ખડખડાટ ગુલદસ્તો લઈ અને ઠેઠ માદરે વતનથી તમારા સુધી આવ્યો છું. પણ એક ચોખવટ 2-3 શરૂઆતમાં કરી દઉં, આપ બધા સ્વાભાવિક છે બહુ શ્રીમંત માણસો છો, બધા પાસે મોબાઈલ હશે જ અને આવડતો હોય તો સાયલન્ટ કરી દેજો, કારણ કે આમાં હું વચમાં વચમાં વાગ્યા કરશે, જે ઘરના ને સાથે નથી લઈ આવ્યા એ લોકોનો ખાસ વાગ્યા કરશે, ક્યાં છો, એટલે તમારે ખોટે ખોટો મારો કાર્યક્રમ સંભળાવવો પડે. એના કરતાં આપણે આનંદ કરવા ભેગા થયા છીએ હાસ્યરસની, લોકસાહિત્યની, લોકસંગીતની એવી સરસ મજાની એક ટીમને લઈ અને જ્યારે તમારી વચ્ચે ઉપસ્થિત છું ત્યારે હું એક વાત ડાયરાની શરૂઆતમાં કાયમ કહેતો ફરું છું કે પોટાશ જેવો આજનો આ વર્તમાન છે, પોટાશ જેવો આજનો આ વર્તમાન છે અને કમનસીબે આપણે ઋણી દુકાન છે, કમનસીબે આપણે ઋણી દુકાન છે. તમારો પડકારો છે, તમારી વાહવા છે, તમારી તાળીઓ છે, એ એની ઉપર આઈ થિંક કે ઓમાન ગવર્મેન્ટે કોઈ ટેક્સ નથી રાખ્યો અને આવવાનોય નથી મારા વાલા. હા હા, એટલે જેટલી મોજથી તમે અમને ભાઈ ભાઈ કહેશો, વાહવા કહેશો, ખડખડાટ જેટલા તમે દાંત કાઢશો એટલી વાતો અમને ઉગશે. એક ચોખવટ કરી દઉં, અમે કાંઈ ઘરે પાકું કરીને ન આવ્યા હોય કે મીંદડી દૂધ ચાટે એમ ચપ ચપ ચાટીને તમારી હમ બોલવા માંડી, અમે તો તમારા મોઢા સામું જોઈને જ બોલવાના છે. ગાયકો છે એ આંખું બંધ કરીને ગાઈ શકે, કારણ કે એને ચોપડીનો સથવારો હોય, આ સૂરનો તાલનો સથવારો હોય, અને આ બધા લોકો ચોપડીમાંથી ગાય, અમારે લોકોને ખોપડીમાંથી બોલવાનું. એટલે આમાં અમે દીકરી વિદાયની વાત શરૂ કરીને 5 જણા વચમાંથી ઊભા થઈ જાય એટલે અમે દીકરી વિદાયમાંથી વાસડા વિદાયમાંથી વિયા જાય, એટલે માફ કરજો એક ચોખવટ શરૂઆતમાં કરી દઉં છું. મજાની વાત એ કેવી છે, દુનિયાના બહુ સરસ મજાની માઇક સિસ્ટમ છે. એકવાર પ્રકાશભાઈ એ જોરદાર તાલને ગડગડાટથી વધાવો અમારા સાઉન્ડ ઓપરેટરને.
ગુજરાતીમાં કાંઈ સમજતા નથી છતાંય મારા કાર્યક્રમનું ઓપરેટિંગ કરવાના છે, મને એનો આનંદ છે અને એની હિંમતને હું દાદ આપું છું. માઇક બહુ સારા છે, બહુ સારા છે માઇક. બાકી તો માઇક અને વાઇફ, હા હા હા, શબીરભાઈ સલીલભાઈ બે અક્ષર ચાર ચાર સ્પેલિંગના છે. માઇક અને વાઇફ બે વચ્ચે તફાવત એટલો જ, એક ગણો મને કે શું તફાવત કહેવાય, મેં કીધું માઇકની સામું બોલાય. અડધું કહીશ, અડધું તમારી ઉપર છોડી દઈશ. માઇક અને વાઇફ એમાં તફાવત એટલો છે કે માઇકની સામું બોલાય, વાઇફની સામું ન બોલાય. પછી મેં કીધું આમાં બંધ કરવાની સ્વિચ આવે. હું જય સ્વામિનારાયણ, આ બગડે તો રિપેર થાય અને સાવ બગડે તો ભંગારમાં દેવાય મારા વાલા. એટલે આપને આનંદ કરાવવા માટે ઠેઠ ગુજરાતથી આવ્યો છું. ત્યારે એક ચોખોટી કહી દઉં કે તમારો પડકારો એ અમારી મૂળી છે. મજા આવે અહીંયા તાલી પડજો, મજા આવે અહીંયા દાંત કાઢજો. કારણ કે દુનિયાના તમામ ફળ ફૂલ શાકભાજી છે ને પાક્યા પછી પોચા પડે. કેરી પાકે એટલે પોચી પડે, સફરજન પાકે એટલે પોચા પડે, ટમેટા પાકે એટલે પોચા પડે. એ કિસોડા જેવા છે જે પાક્યા પછી કઠણ થાય. તુરિયા જેને ઉત્તર ગુજરાતમાં તુરિયા કહીએ, તુરિયા પાકે એટલે કઠણ થાય. આખા એ કાર્યક્રમમાં એકે વાર દાંત નો કાઢે ને તમારી બાજુમાં હજડબમ બેઠો રહી એટલે સમજી લેજો કે આ તુરિયા માયલો છે. વધારો દિલીપભાઈ, સ્વાગત છે. મજાની વાત એ છે કે ગામે ગામ અમે ફરીએ છીએ અને અમને જુદા જુદા પ્રકારના માણસોનો અનુભવ થાય છે. ઘણી વાતો કરવી છે પરંતુ ગણપતિ વંદનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરું છું. એટલા માટે કે આટલા બધા ડાલામથા ગુજરાતીઓ મારી સામે બેઠા છે એના બધાના જીવનમાં ગણપતિ દાદા આપણા સર્વે ઈષ્ટદેવ વતી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એક નાનકડી પ્રાર્થના કે બધા બેઠેલા તમામ ગુજરાતીઓનું જીવન એ સ્વાસ્થ્યભર્યું રહે અને સુખ શાંતિભર્યું રહે. એટલે એક નાનકડી ગણપતિ સંસ્કૃત પ્રાર્થનાથી કાર્યક્રમની મારે શરૂઆત કરવી છે. એ પહેલા હું તમને મારા સાથી કલાકારોનો પરિચય આપી દઉં. તો મારી બાજુમાં બેઠો છે ભાઈ બહુ સરસ મજાનો મખમલી ગળાનો માલિક, જેની પાસેથી ગુજરાતી ગીતો, ફિલ્મ ગીતો, સુગમ સંગીતના ગીતો સાંભળવા એક જીવનનો લાવો છે ભાઈ જયેશ દવે. જોરદાર તાલીથી બતાવો. ગુજરાતનું ઘરેણું છે, એની કળા જેનો પરિચય છે, બહુ સારો ગાયક છે અને પાછો લાયક છે. આ બાજુ મીઠો મીઠો બેન્જો વગાડે છે, તમે ક્યારના એમનો બેન્જો સાંભળી રહ્યા છો? આ ટ્રેડિશનલ ગિટાર છે. અવિનાશ જેઠવા એ પોતે જૂનાગઢનું પાણી છે, એ ગરવા ગિરનારની ગોદમાં આવ્યો છે અને એ જિંદગીમાં પહેલી વખત બહાર નીકળ્યો છે. એટલે આ બધા પર્વત જોઈને મન કે મને તો ગિરનાર જેવું જ લાગ્યા કરે છે, એને બહુ જુદું નથી લાગતું. સમજ્યા? મેં કીધું એટલે ઓમાં જાડવા છે, આ જાડવા વગરના ગિરનાર છે. હા, મન કે એ સાચું. પણ એને એટલે અવિનાશ બહુ સરસ મજાનો બેન્જો વાદક છે, એટલો મીઠો બેન્જો વગાડે છે. ખાલી બેન્જો તમને સવાર સુધી સાંભળ્યા કરો ને એટલે ડાયાબિટીસ થઈ જાય એવો મીઠો મીઠો બેન્જો વાદક છે. આ બાજુ તબલા ઉપર સંગીત કરે છે એ ભાઈ જિગ્નેશ ગોસ્વામી, મારો રિધમિસ્ટ છે. અને તમારા મસ્કત માંથી અમે બે કલાકારોને દત્તક લીધા છે આજના કાર્યક્રમ પૂરતા, એ માવજીભાઈ અને દીપકભાઈ. જોરદાર તમે ગડગડાથી મંજીરાના માણીકરને વધાવો. અને રહી વાત મારી, તો એક એક શેર કુતુબ આઝાદ નું કાયમ કીધા કરું છું. તબીબોને કહી દો કે માથું ને મારે દર્દ સાથે મારે પરિચય છે એવો, કે બધી દવા મને ઓળખે છે, બસ તમારી દયાથી મને દોસ્તો આખા જગતમાં બધા ઓળખે છે. આજ મસ્કત ગુજરાતી સમાજમાં પૂરા ગુજરાતી પૂર્વક મેં કીધું એમ ગુજરાતની સરસ મજાની વાતો અને ગીતો નો ગુલદસ્તો તમારી વચ્ચે રજૂ કરવો છે. જ્યાં જ્યાં મોજ આવે ત્યાં પડકારો દેતા રહેજો. આ ફરીવાર કહું છું કે તમે ગજની ફિલ્મ જોવા નથી બેઠા, કારણ કે એમાં સાંભળાને જોયા પછી 15 મિનિટ પછી બધું ભૂલી જવાનું હોય. મારો કાર્યક્રમ મિત્રો હસવા જેવો 100% છે, પણ હસી કાઢવા જેવો હરગીજ નહીં હોય. મિત્રો યાદ રાખજો, ગવર્મેન્ટે બેંક બનાવી છે જેમાં તમે જવેરાત મૂકી શકો છો, ગવર્મેન્ટે લોકર્સ બનાવ્યા છે જેમાં તમે ડોક્યુમેન્ટ્સ મૂકી શકો છો. યાદ રાખજો, પૈસા કે ડોક્યુમેન્ટ મૂકવા માટે બેંક છે સાહેબ, સારા વિચારો સારી વાતો મૂકવા માટે બેંક નથી બનાવી ને ભેરું. તમે બધા અમારી જીવતી જાગતી બેંક છો, જેમાં ઠેઠ ગુજરાતની માટીની સુગંધ લઈ અને તમારી અંદર આ બે વાતો મૂકવા આવ્યો છું. એટલે તમારી અંદર રહેલી ગુજરાતી ભાઈએ કીધું ને ઉદ્ઘોષક શ્રીએ કે ફરી જાગૃત થાય અને બહુ સરસ રીતે આપે જીવાડ્યું છે. ખરેખર અહીંના મંદિરો મેં જોયા, અમારા ચંદ્રકાંત ભાઈએ, અમારા બીપને, આ બધાએ મને જ્યાં જ્યાં ફેરવો, જ્યાં જ્યાં હું મળ્યો, એક એક ગુજરાતીને પૂરા હૃદયપૂર્વક આમ બથ ભરીને મળવાની ઈચ્છા થાય એવા નાલા મથક. આ મારો 10મો વિદેશ પ્રવાસ
અહીંયા 4-5 વર્ષ પહેલા આવેલો ત્યારે આવી જમાવટ હતી, એવું ને એવું હાચવી રાખ્યું છે. અને હજી આથી વધારે ગુજરાતીઓ, અને ગુજરાતીઓ ક્યાંય પાછા પડ્યા જ નથી એક શેર બજાર સિવાય. મારે કેવી છે તમને વાતું શેર બજારની, પણ મારી અંગત વાત કરી દઉં તો મારા એકવાર લગ્ન થયા હતા. કેમ દાંત કાઢો છો? મારા ધર્મપત્ની, આ બધા મિત્રો મારા લગ્નમાં હાજર હતા. અમારા વિપિનભાઈ ભટ્ટ ને પ્રતિપાલસિંહ ને ગોંડલના મિત્રો, એ બધા મારા લગ્નમાં હાજર હતા. બોલો, એટલી ભાવનાથી હાજર હતા કે સાંઈરામના સુખના પ્રસંગે ન પહોંચાય તો ચાલશે, પણ એની તકલીફમાં તો આરે રહેવું જ જોઈએ. સાહેબ, એ ભાવનાથી મેં લગ્ન કર્યા, સાંજના લગ્ન કર્યા હતા. બે ફેરા ફેર્યા પછી લાઈટ વહી ગઈ, બનેલી ઘટના. બે ફેરા હું ગોરબાપા આરે ફેર્યો હતો. આજની તારીખે મારે ગોરબાપા આરે હારું જામે છે. હજી મને એ પૂછે છે, મહિને દે હાલોન બાપુ પિક્ચર જોવા જાય, થોડા મોનિટર ચાહીએ. છેલ્લે સુધી બરાબર સંભળાય છે ને પ્રભુ? હાથ ઊંચો કરજો, છેલ્લી લાઈન. હા પડે છે કે ના પડે છે? તમે ઓમાનમાં હા ના ન કરો, મને ગુજરાતીમાં સમજાવો. હા ના ભાઈ, પાછળ સુધી પ્રકાશભાઈ સંભળાય એવું કરજો, અગર ખબર નહીં પડે દૂધ દોણામાં જાય છે કે હેઠે જાય છે. એટલે મારા વાલા આનંદ કરવા ભેગા થયા છે. અસલ હાસ્ય દરબારની સાથે સૌરાષ્ટ્રનો ડાયરો કેવો હોય, એના દુહાછંદ કેવા હોય, એની બે વાતો કેવી છે, પણ ગણપતિની એક નાનકડી સંસ્કૃત પ્રાર્થના પછી ભાઈ જયેશને વિનંતી કરું. Thank you.
Yeah.
ઉભો જે મિત્રો ગુજરાતમાં જન્મા છે અથવા તો જે ડાયરો સાંભળે સાંભળો એને ખબર પડે છે રઘુભો શું કહેવાય છંદ શું કહેવાય પણ જે પહેલી વખત યુવાનો ઘણા બધા દેખાય છે જિંદગી પહેલી વાર ડાયરો સંતાનો સાથે લઈને ઘણા આવ્યા છે મને કેવું હોય કે આખા પરિવાર સાથે આવ્યા છે ઈ લોકો પહેલી વાર ડાયરો સાંભળે ખરેખર ખબર નથી કે ગુહા શું કહેવાય છંદ શું કહેવાય તો એના માટે મારે કઈ કહેવું પડે ને કારણ કે અત્યારે હોલીવુડ ના રેપ સોંગ તમે લોકો જે સાંભળો છો જે યુવાન પેઢી મારી સામે પહેલી વાર ડાયરો સાંભળવા બેઠી છે એના માટે હવે 5 મિનિટ માં દાદા તમે હા માથી એટલે આપણે ભારતીય બેઠક માં ગાણી જો કોણ જીવાળી બેસી શકતા હોય ગામડામાં પછી તમારે કેમ જવું ક્યાં જગ્યા ગોઠવાઈ જાવ એકદમ સાયલન્ટલી ગોઠવાઈ જાવ એટલે આપણું માઇક ટેસ્ટિંગ પૂરું થાય કાર્યક્રમ શરૂ થાય આ ખરેખર ગુજરાતીઓના ચડતા દિવસ છે કે આટલા મહેમાનો અને અહીંયા આપણે આપણા પ્રોગ્રામમાં ટ્રાફિક વધે ગુજરાતી સમાજ માટે આપણા માટે ખરેખર ગૌરવ મને મજા આવી બાકી લંડનમાં મેં હમણાં કાર્યક્રમ કર્યો આ છેલ્લા ઓગસ્ટમાં માણસો ઉગતવા જવા પડ્યા બે ત્રણ હામાં મોકલા બસ ભરી લેતા હોય ત્યારે અહીંયા ખરેખર આ પેલો એવો દિવસ છે 10મા દિવસનો પ્રવાસ કે જ્યાં ખરેખર ખુશી ઘટી ખુશી ઘટી એટલે યાદ રાખજો ગુજરાતીઓની આબરૂ વધી આપણે ગુજરાતીઓમાં ભલામણ ખુશી ખાલી ન હોય આપણો ભાષામાં પ્રેમ આ સંસ્થાની સફળતા ધન્યવાદ હજી તો 35 વર્ષ થઈ છે હા ગુજરાતી સમાજ હજી જુવાન